હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસનું ધોરણ છનું ગુજરાતીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન લઈને આવ્યા છે આ પેપર તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ તમારે મોડલ પેપર છે પણ ખૂબ જ ઉપયોગી થવાનું છે અને આઈએમપી રહેશે કારણ કે આની અંદર આપણે છે તમને કેવા પ્રશ્નો પૂછાશે એક વાક્યના કેવા છે મોટા પ્રશ્ન છે સંવાદ છે કે કેમ બરાબર તમામ બાબતો તમને મળી જશે અને કેવા પ્રકારનું પેપર રહેશે તમારે માંથી કેટલા ગુણ આવશે એ કમેન્ટમાં મને જરૂર કહીજો બરાબર તો માંથી એસી ગુણ આવી શકે છે કે નહીં આવે બરાબર તો આ પેપર જોઈને તમે સંપૂર્ણ ખ્યાલ આવી જશે અને તમારે તૈયારી આગામી સમયમાં કેવી કરવાની છે પેપરને લગતી તો જો તમે આ પ્રમાણેની તૈયારી કરશો તમારી તૈયારી સારી હશે તો વાર્ષિક પરીક્ષાની અંદર તમારા સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકશો તો આ વિડીયોને જોતા તમને છે સંપૂર્ણ ખ્યાલ આવી જ જવાનો છે તો ચાલો વિડીયો શરૂ કરીએ એમાં પહેલો પ્રશ્ન છે જો છ ગુણનો છે બરાબર તો એ છ ગુણનો શું છે તો એની અંદર તમારે છે ત્રણ પ્રશ્નો આપવામાં આવ્યા છે એટલે બે લખવાના થશે કે કોઈ પણ લોકગીતની બે પંક્તિઓ લખો બરાબર તો કોઈ પણ લોકગીત હોય તેની અંદર તમે કોઈ બે પંક્તિઓ લખી શકો જે તમારા કાવ્યની અંદર આપેલી છે એમાં લોકગીત લખેલું છે એ મુજબની કોઈ બે પંક્તિ તમે અત્યારથી તૈયાર કરી શકો છો બરાબર પછી મા વિશે બે ત્રણ વાક્ય લખો તો મા વિશે છે મા તેમાં બીજા બધા વગડાના વા મા છે આપણને સારી રીતે સાચવે છે આમ માં છે આપણને સારી રીતે હેત કરે છે લાડ લડાવે છે વગેરે જેવા શબ્દો તમે ઉપયોગ કરી અને વાક્ય લખી શકો છો પછી સારા અક્ષર કાઢવા સી કાળજી રાખશો કાળજીની વાત કરી છે તો કઈ કઈ કાળજી રાખશો તો સારા અક્ષર કાઢવા હોય તો તમે એક તો સારી ગ્રીપવાળી પેન કે પેન્સિલની જરૂર પડશે બરાબર બીજા નંબરમાં તમારે મરોડદાર અક્ષર કાઢવા પડશે એકદમ સીધી લાઈનમાં એટલે કે ઉપરની લીટીને અડાડીને ગુજરાતી ભાષાની અંદર સારાક્ષરે લખવું પડશે બરાબર તમે લખી શકો છો તમને છ માંથી છ ગુણ મળી જશે ત્યારબાદ છે કૌશમાં આપેલા વાક્યોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો તો આ સંવાદ આવા તમને પૂછાય તો એકદમ ઈઝી હોય છે આની અંદર કંઈ જ કરવાનું હોતું નથી થોડુંક વિચારીને તમે પૂછો એટલે આમાં કોઈ પાકું કરવાનું હોતું નથી રોકડા તમને પાંચ ગુણ મળી જશે કેવી રીતના જો સમજાવો કે જો પહેલાં તમને આવો સંવાદ પૂછાય માનો કે રાકેશ કહે છે અરે મેહુલ ક્યાં ચાલ્યો તો મેહુલ તો જવાબ આપશે કે હું અહીંયા જાઉં છું બરાબર તો અહીંયા કહે છે શાળાએ જાવ છું એટલે આમાં તમારે શું આવશે પહેલો જવાબ શાળાએ જાઓ છું ઓકે પછી પાછો રાકેશ કહે છે પણ આજે તો રજા છે બરાબર કારણ કે આપણને ખબર છે પ્રજાસત્તાક દિવસ છે તે દિવસે આપણે છવ્વીસમી જાન્યુઆરી રજા હોય છે બરાબર તો શાળામાં તો રજા છે તો મેહુલ કે છે હા પણ બરાબર તો શું છે ધ્વજ રક્ષક બનવાનું પ્રજાસત્તાક દિવસ છે કે આપણું ગૌરવ છે હા પણ બરાબર તો એમાં તમારે શું લાવશે હમ પ્રજાસત્તાક દિન છે હા પણ પ્રજાસત્તાક દિવસ છે બરાબર રાકેશ અરે હા તારે બરાબર હા પ્રજાસત્તાક દિન છે હા તારે શું કરવાનું છે મેહુલ કરે મેહુલ કહે છે મારે ધ્વજ રક્ષક બનવાનું છે એટલે આની અંદર મેહુલમાં આવશે ધ્વજ રક્ષક બનવાનું છે ઓકે રાકેશ કે વાહ એ તો બહુમાન કહેવાય પછી મેહુલ કરે હા એ ખરું બરાબર મેહુલ ચોક્કસ રાકેશ કે હા ધ્વજવંદન કરવા માટે તો આપણે જવું જ જોઈએ મેહુલ કહે છે આપણો રાષ્ટ્રધ્વજ આપણું ગૌરવ છે એ છેલ્લું જ આવશે આપણું ગૌરવ છે તો બધા આપણે સંવાદ છે તો ઉપરના તમે જોઈ શકો છો શાળાએ જાઉં છું કાર્યક્રમમાં દરેકને આમંત્રણ છે ધ્વજ રક્ષક બનવાનું છે પ્રજાસત્તાક દિન છે અને આપણું ગૌરવ છે બધા શબ્દ આપણે વાક્ય લઈ લીધા છે બરાબર તો આવી રીતના તમારે કોઈ પણ એક સંવાદ પૂછાઈ શકે છે મિત્રો ઓકે ચાલો હવે આવે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો એના પાંચ ગુણ છે બરાબર એક પેરેગ્રાફ છે એનો મતલબ પાંચ પ્રશ્ન હશે બરાબર તો આ પેરેગ્રાફ તમે વાંચશો એટલે તમને બધી વાંચવાનું છે ઉતાવળ આપણે પેપરમાં કરવાની નથી સક્રીબેન કયું શાક નહીં ભાવતું હોય તો અહીંયા આપણે થોડુંક વાંચીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે સક્રીબેન બોલ્યા ચાર નહીં ત્રણ શાક લાવવાના છે દરેક શાક એક શેર એટલે કે દરેક શાક એક શેર લાવવાનું કુલ ત્રણ શેર લાવવાના બરાબર બટાકાને પડતા મૂકો એટલે એનો મતલબ એવો પડતા મૂકો એટલે એવો થયો કે બટાકા છે લાવવાના નથી એટલે એનો મતલબ સકરીબેનને કયું શાક નહીં ભાવતું હોય બટાકાનું શાક નહીં ભાવતું હોય આપણને પહેલો જવાબ મળી ગયો સક્રીબેન શાકના નામ યાદ રાખવા કઈ યુક્તિ કરી કહી તો જો સકરીબેનને નામ તો આમાં આપણે આગળ વાંચતા જઈએ એટલે જવા મળી રહેશે જો પછી બટાકાને પડતા મૂકો બાકી રહ્યા મોગરી ગલકા અને રીંગણ તે મોંઘરી બનાવી દો ને મોંઘરી તો યાદ રહી જ જાય તેવું છે વાહ એ તો યાદ રહી જાય તેવું છે મોગરીનો મોં ગલકાનો ગ અને રીંગણનો રી તો આ થયું એને આ યુક્તિ કરી બરાબર તો આ રીતના તમારે લખવાનું છે આ યુક્તિ લખવાની છે એના પછી ત્રીજો ફકરાના આધારે સાચું વાક્ય પસંદ કરો સકરાભાઈ ભૂલકણા હશે સકરાભાઈની યાદશક્તિ સારી હશે સકરીબેન શાક જોઈને રાજી થયા હશે બરાબર તો આ તમે જુઓ પછી ત્રણ શેર સકરાભાઈ તો ગયા બજારમાં શાક માર્કેટમાં જઈ તેમણે ફૂલેવર ફણસી અને ડુંગળી ખરીદ્યા એટલામાં તેમણે પરવડમાં જોયા અરે આ તો મારું ભાવતું શાક પણ ગીતાની મમ્મી એ તો ત્રણ જ શાક લાવવાના કયા છે શું કરું લાવને લઈ લેવા દે બરાબર તો આ રીતના તમારે છે વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે તો સકરાભાઈ ભૂલકણા હશે કદાચ એવું આપણે કહી શકીએ પછી ફકરામાં વપરાયેલા કોઈ પણ બે વિરામ ચિહ્નોના નામ લખો તો આની અંદર તમે જોઈ શકો એક તો પ્રશ્નાર્થ ચિહ્ન વપરાયું છે બરાબર અને બીજું છે અવતરણ ચિહ્ન વપરાનું ઉદ્ગાર છે તો બે ત્રણ તમે લખી વપરા પછી શકરા કયા કયા શાક લીધા તો અહીંયા તમે જોઈ શકો છો ફુલેવર ફણસી અને ડુંગળી બરાબર ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ અમે કે નીચે આપેલ વાક્યને આધારે કાવ્ય પંક્તિ લખો તો જો મિત્રો અહીંયા ધ્યાન આપજો ખાસ કે જો શું લખેલું છે કે પ્રશ્ન બે બરાબર કાવ્ય પંક્તિના આધારે લખવાનું તો બે ગુણ જ છે એનો મતલબ તમારે બહુ જ નાની જ વસ્તુ જેટલા ગુણ હોય એટલું જ લખવાનું લખવાનું છે છે વધારે આપણે નથી તો તો શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે એનું તમારે કાવ્ય પંક્તિની અંદર એક કાવ્ય પંક્તિ તમારે લખવાની છે પછી પ્રભુજીએ મોલમાં મોતી ગૂંથી દીધા તો તમને કાવ્ય આવડતું હોય તો તમે અહીંયા તેની એક પંક્તિ લખી શકો બરાબર એટલે બે ગુણ મળી જશે પછી રાવણનું અભિમાન કાવ્યને વાર્તા સ્વરૂપે લખો તો વાર્તા બનાવી નાખવાની કે બરાબર રાવણના મિથ્યાભિમ જે જે વાત કહી છે એ તમારે વણતું જવાનું છ ગુણ છે એટલે મિત્રો ઓછામાં ઓછું તમારે બરાબર આઠ દસ લીટીમાં જેટલું લખાય એટલું લખી નાખવાનું છે પછી ક છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો આમાં વિકલ્પ આપેલા છે એમાં છ ગુણ છે બરાબર છ એટલે વિકલ્પ હશે તો પેલું જોઈએ કે રાવણ મિથ્યાભિમાન કાવ્યમાં ખાલી જગ્યાની કથાનો આધાર લીધો છે મૈત્રી અજોડ છે આ વાક્યમાં વેર વિરુદ્ધાર્થી શબ્દ શું થાય વેર તો શમન બરાબર તો અહીંયા અવની અને મિત્રની જોડ છે પછી વહેમનું કોઈ ઓષડ નથી આ વાક્યમાં દવાનો સમાનાર્થી શબ્દ ખાલી જગ્યા છે તો દવા છે અને ઔષધિ પણ કહેવાય શું વિદ્યાર્થી મિત્રો કહેવાય યાદ રાખજો ઔષધિ બરાબર ઔષધિ ઔષધિ પણ આપણે કહીએ છીએ પછી નાનું બાળક તેની કાલી કાલી ભાષામાં મીઠું મીઠું બોલતું હતું વાક્યમાં ક્રિયા વિષય શું તો કે મીઠું મીઠું

તો સ્વયંવર એટલે કે પોતે જ વર પસંદ કરવાનો છે તો વર કોણ પસંદ કરશે અહીંયા સ્વયંવરમાં કન્યા પસંદ કરશે તો કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સંભાં બરાબર એટલે આ તમારો જવાબ આવશે સ્તબ્ધ થઈ જવું એટલે તો ઊભા થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવું કે હોશ ગુમાવી દઉં બરાબર તો આશ્ચર્યચકિત થઈ જવું બરાબર ચાલો પછી નીચે આપેલો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો પાંચ ગુણ છે બરાબર જોઈ લે કે પર્ણ માટે વપરાયેલો સમાનાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો પર્ણ માટે તો અહીંયા પર્ણ માટે જે કહ્યું છે વપરાયું છે તમે વાંચશો એટલે તે ખ્યાલ આવી ગયો કે આશ્રમમાં દરેક જણ કામ કરે છે ગુરુજી પણ કામ કરે છે શિષ્યો પણ કામ કરે છે વાંચવા લખવા ગણવા ઉપરાંત જીવનમાં ઉપયોગી એવા બીજા કામ શીખવવામાં આવતા કોઈ ખેતરમાં કામ કરે કોઈ રસોડે કામ કરે કોઈ વૃક્ષો ઉછેરવામાં કામ કરે કોઈ દાબ કાઢી લાવી એમાંથી આસન બનાવી શીખે બરાબર દાબ કાપવામાં કુશળ થવું પડતું અને કાળજી ન રાખે તો દાબ આંગળીઓમાં ચીરા પાડે તો કોઈ પાંદડા અને પતરાડા અને પડિયા બનાવે કોઈ સૂતર કાંટે કાપડ વણતા શીખે કૂવામાંથી પાણી કાઢતા શીખે અને કામ કરતા કરતા વસ્તુઓની જાણકારી મળે અને કામમાં કુશળ પણ થવાય તો પૂર્ણ માટે વપરાયેલા શબ્દ માટે અહીંયા દાબ વપરાયો છે તો શું વપરાયું છે દાબ દાભનું એક પાંદડા આવે જેનાથી ચીરા પડે બરાબર તો અહીંયા શબ્દ દાભ વપરાયો છે પછી ગુરુ શિષ્ય શિક્ષક તો ગુરુ તો શિષ્ય તો શિક્ષક તો શું આવે એમ ગુરુ હોય તો એના માટે શિષ્ય હોય તો શિક્ષક માટે વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી જવાબ આવે પછી શિષ્યોને આશ્રમમાં કયા કયા કામ કરાવવામાં આવતા હતા તો અહીંયા તમે જોઈ શકો છો કે વૃક્ષોને ઉછેરવાનું પાણી પાવાનું બરાબર ફૂલો વીણવા જવાનું બરાબર પછી લાકડા લે લેવા જવાનું બરાબર પછી ઘણું બધું એમને જે આશ્રમમાં કામ કરવાનું ખેતરમાં કામે કરવું પડે રસોડાનું કામ કરવું પડે બરાબર આવું બધું કામ કરવાનું આવતું પછી કયું કામ કરવામાં કાળજી ન રાખે તો શારીરિક ઈજા થઈ જતી તો ઘણીવાર છે આ જે દાબડા વીણવા જવાનું હોય તો દાબ વીણવા જવામાં કાળજી ન લેવા તો પણ એ જે છે લોહી નીકળવા માંડે પછી લાકડા કપા જવાનું તો ધ્યાન ન રાખે તો કાંટા વાગી જવાય બરાબર ખેતરમાં કામ ખૂબ કાળજીથી કરવું પડતું આવી બધી બાબત છે એ ધ્યાનમાં રાખવી પડે પછી આ ફકરાને આધારે આશ્રમ માટે કયો શબ્દ પસંદ કરશો ગુરુકુલ મંદિર કે બાલવાડ તો ગુરુકુલ આશ્રમ એટલે ગુરુકુલ પછી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં છ ગુણ છે એટલે એનો મતલબ તમારે બે લખશો તમે બરાબર જો ત્રણ લખશો અને બે ત્રણ વાક્ય લખશો એટલે અહીંયા તો ઓપ્શન તો છે ને દરેકના બે ગુણ થાય એટલે ત્રણ દૂને છ થઈ ગયા તો તમારા ઘર માં તમે કયા 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 કામમાં મદદ કરશો તો તમે જો તમે તમે જાતે જ લખવાનો આના રોકડા માર્ગ મળશે મળી જશે તમને કે તમે તમે જો ઘર હોય એ તો તમે કંઈ તમારા મમ્મીને મદદ કરતા હોય તમારા પપ્પાને મદદ કરતા હોય જો જે જે કામ ઘરમાં કરતા હોય એ તમારે લખી નાખવાનું પછી તમને આવડતું કોઈ પણ એક ઉખાણું લખો આ તો સારી વાત કહેવાય ને વિદ્યાર્થી મિત્રો કારણ કે આપણે જે આ ઉખાણું આવડતું હોય એ જ તમારે લખવાનું છે પછી તમારા ગુજરાતી પાઠ્યપુસ્તક માંથી એક માંથી કયો છે ક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો સમીરના બરડા બરાડા સાંભળીને મારા હાથ ખાલી થઈ ગયા કાન બેરા થઈ ગયા તો કાન બેરા થઈ ગયા બ આવશે

તો ક ખ ગ પ્રમાણે તમારે લખવાનું છે ક ખ ગ પ્રમાણે જે આવે એ લખવાનું પછી સારા અક્ષરે લખાણ લખવું હોય તો બરાબર કલમથી જ લખવું પડે લખવાને વારંવાર માવરો કરવો પડે નવી બોલફીની જરૂર પડે ભાઈ લખવાનો વારંવાર માવરો કરવો પડે ભાઈ સારા અક્ષરે તમારે લખવું હોય તો એક તો છે લખવાનો વારંવાર માવરો કરવો પડે સાચી બાબત છે પ્રશ્ન પ્રશ્નાચાર અ કોઈપણ એક વિષય પસંદ કરી આશરે આઠ દસ વાક્યમાં નિબંધ લખો જો હું શિક્ષક હોઉં તો શિયાળીની શિયાળાની ઋતુ ઉત્તરાયણની મજા વગેરે ઉપર તમે લખી શકો છો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો સાચી મૈત્રી આશીર્વાદરૂપ છે તો આમાં પણ પાંચ પ્રશ્ન છે તો જોઈ લો બરાબર આ રીતના આખો પેરેગ્રાફ વાંચવાનો છે અને આવા પ્રશ્ન તમારો હશે સાચો મિત્ર આપણો હંમેશા સાથીદાર છે એટલે બરાબર તો સાચો મિત્ર હંમેશા આપણે કોઈ પણ સુખ દુઃખની અંદર કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં આપણે સારે સાથે રહે છે સાથ છોડતો નથી બરાબર આ રીતના તમે લખો કે ભાઈ સુખ દુઃખમાં હંમેશા આપણી સાથે રહે છે પછી સાચો મિત્ર આપણને સી શિખામણ આપતો હોય છે બરાબર તો સાચો મિત્ર આપણને જો આ તમે કહી શકો છો બરાબર તો આપણને દરેક બાબત છે મુશ્કેલીની સાચી રીત આપણને શીખવતું હોય તો સાચો મિત્રને અરીસા સાથે શા માટે સરખામણી કરી તો સાચો મિત્ર આપણને હંમેશા સાચું જ આપણું પ્રતિબિંબ બતાવે છે એટલા માટે અને અરીસા સાથે સરખામણી કરી કેવી મૈત્રી લાંબો સમય ટકી રહે તો સાચી મિત્રતા છે એ લાંબો સમય સુધી ટકી રહે છે આ ફકરાને યોગ્ય શીર્ષક આપો તો સાચી મિત્રતા બરાબર એવું તમે કરી શકો છો ચાલો તમારા પ્રિય મિત્રનું નામ લખી તેની સારી અને સુધારવા જેવી ત્રણ બાબતો તો તમારો ક્લાસમેટ હોય જે પણ ક્લાસનો તમારો ભાઈબંધ મિત્ર એના વિશે તમારે એની સારી બાબત પણ લખવાની છે અને એની શું ખરાબ ટેવ છે એ પણ તમારે લખવાની છે એના પાંચ ગુણ છે ચાલો પ્રશ્ન પાંચ અ નીચેના વાક્યો વાંચો અને શબ્દ આડા અવડા થઈ ગયા છે તેને ક્રમમાં ગોઠવી આપ બરાબર તો આમાં તમારે ગોઠવવાના છે કે એટલે શાંતિ જાય થઈ પૂરું આ લેસન બરાબર તો આ લેસન પૂરું થાય એટલે શાંતિ થઈ જાય તો આ રીતના તમારે વાક્ય ગોઠવી અને ત્રણે ત્રણ ના લખવાના છે પછી પ્રશ્ન બ છે કે નીચે આપેલા શબ્દનો ભાષા પ્રમાણે ગોઠવવાનું છે પૌદા પીકોક અંગૂઠો છા બરાબર તો ગુજરાતીના શબ્દ હોય જેમ કે ભોજન તો એ ગુજરાતી આવશે તો એ આમાં લખવાનું પોધા એ હિન્દી શબ્દ છે પોધા એ કેવો શબ્દ છે હિન્દી છે તો પછી હિન્દીમાં લખવાનો પોધા ઓકે પીકોક પીકોક અંગ્રેજી છે પીકોક એટલે મોર તો એ તમારે પાછું અંગ્રેજીમાં લખવાનું આમ બધા અલગ પાડવાના છે બીજું કંઈ કરવાનું નથી ચાલો નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો તો આવું પણ પૂછાય કે માતાએ બાળકને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું તો વહાલપૂર્વક શું વિશેષણ આવશે વહાલપૂર્વક આવે તો શાંતિથી આ વિશેષણ થયું શાંતિ કેવી રીતે શાંતિથી અને મેં તમને કહ્યું છે મિત્રો કે તમે કેવો કેવી દ્વારા પ્રશ્ન પૂછો એટલે તમને વિશેષણ મળી જશે માણસો ટપોટપ મરવા લાગે ભાઈ માણસો કેવી રીતે મરવા લાગ્યા ટપોટપ તો ટપોટપ આપણું વિશેષણ બને રૂઢિપ્રયોગની સામે તેના અર્થ કૌંસમાંથી શોધીને લખો ત્રણ ગુણ છે બરાબર તો અમી વાદળી ઉઠવી તો કૃપા થવી ખૂબ વહાલ હોવું શીખાવની જેમ હોવું અમી વાદળી ઉઠવી એટલે બરાબર કૃપા થવી એકડિયા બગડિયાની જેમ બરાબર શીખાવની જેમ હોવું પછી દિલનો ટુકડો હોવું એટલે ખૂબ જ વહાલ હોવ તો આ ત્રણ જવાબ થયા પછી નીચેના વાક્યોમાં નામપદ શોધીને લખો તો ચાલો નામપદ લખવાના છે આની અંદર શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો નામપદ એટલે નામ શોધવાના કાંઈ નહીં નામપદ હોય નામ શોધવાના કે મોના તો મોના નામપદ છે બરાબર પછી રામુ તો રામુ અહીંયા નામપદ છે ઓકે ચાલો નીચેના શબ્દો વાંચી તેની સામે સમૂહ વાંચક શબ્દ લખવાનું છે ગાયોનું ધણ બરાબર તો એવી રીતના તમારે લખવાનું ગાયોનું તો કે ધણ વાળનો બરાબર તો વાળનો શું હોય એ તમારે લખવાનું છે પછી નોટો નોટોની બરાબર બંડલ કે થોકડી પછી કેળાની બરાબર તો કેળાની લૂમ આવશે તો ચાવીનો શું આવશે જુડો આવશે શું ચાવીનો શું આવશે જુડો તો આવી રીતના મિત્રો પેપર આવી શકે તો આવા પ્રશ્નો તમારે આવી શકે આ એક મોડલ પેપર હતું મિત્રો બરાબર જો આની અંદર તમે આવું કહીશો કે આવું તમને તો અંદાજ મળી જશે કે આવું આવું કંઈક આપણા પેપરમાં હશે તો તમારી પૂર્વ તૈયારી તમારી હશે તો તમારે છે પેપર લખતી વખતે બહુ વિચારવું પડશે ને સમયનો પણ આપણને વધારે ફાયદો થશે અને આપણે કોઈ પણ પ્રશ્ન છે એ ઝડપથી લખી શકીશું ફરી મળીશું મિત્રો બીજા વિડીયો સાથે આવા વિડીયો છે જો તમે બીજા વિડીયો જોવા માંગતા હોય બધા વિષયના બરાબર તો આપણી ચેનલ ઉપર મળી રહેશે તમારે છે માત્ર વાર્ષિક પરીક્ષા લખશો એટલે તમારે આવી જશે બરાબર પ્લેલિસ્ટમાં તો એ તમારે દરેક પેપર મળી રહેશે